नमस्कार विद्यार्थी मित्रों, आज आप एक्टिविटी एट शीखीश। जो एक्टिविटी एट आप मोस्ट इम्पोर्टंट है, तमारा एक्जाम बहुत काम आती है। तो एक्टिविटी अंदर इट वॉज अ कोल्ड डे, इट वॉज अ कोल्ड डे मतलब है ठंडो दिवस। लास्ट इयर देर वॉज वन रियली रियली बेड डे, तो गया वर्षे एक अमारे एक एवं खराब दिवस आयो। तो इट वॉज मंडे, तरह शूत सोमवार, यूजली देर वॉज अबाउट 25 स्टूडेंट इन माय क्लासरूम, बट देट डे देखिए अमरा क्लास की अंदर मिनिमम 25 विद्यार्थी हो। बट ए दिवसे देर वेर ओनली 5 स्टूडेंट, पर ए दिवसे खाली मत 5 विद्यार्थी था। इट वॉज अ रियली कोल्ड, एकदम बार नु वातावरण क्यों एकदम चिल्ड, ठंडू। इट वॉज रेनी लॉट, लॉट एट वधु। ए दिवसे रात्र वरसाद खूब पड़ो। इट वॉज डार्क एंड ग्रे आउटसाइड, बहार नु जो वातावरण एकदम अंधारू, અને એકદમ કેવું હતું, બહારનું વાતાવરણ અંધારું ને દેખાય ને એવું કાળું ભમર. ધેર વોઝ નો સનશાઇન, એટલે કે ત્યાં સૂર્યપ્રકાશ ક્યાં હતો નહીં. આઈ થિંક ધ સ્ટુડન્ટ વેર નોટ એટ સ્કૂલ બીકોઝ ધે વેર સીક, કારણ કે બાળકો સ્કૂલે નતા આવ્યા. એનું કારણ એક જ હતું કે વરસાદ ખૂબ જ પડ્યો હતો, વરસાદ ઘણો હતો. એના કારણે શું કે જો વરસાદમાં પડે તો શું થઈ જાય, સીક સીક એટલે બીમાર થઈ જાય. એના કારણે બાળકો સ્કૂલમાં આવ્યા હતા નહીં. ધેર વેર એટ હોમ, તેઓ બધા ક્યાં હશે, તેઓ બધા ઘરે હતા. મે બી ધે વેર ઇન બેડ, હું પણ ઘરે પથારીમાં હતો. મિસ્ટર જોશી ઇઝ અવર ક્લાસ ટીચર, મિસ્ટર જોશી છે અમારા ક્લાસ ટીચર છે. હી ઇઝ ઓલવેઝ એટ સ્કૂલ, તે હંમેશા સ્કૂલમાં આવે છે. હી ઇઝ નેવર એટ હોમ ઓન અ મંડે, એ દિવસે ખૂબ જ વરસાદ પડ્યો હોવા છતાં મિસ્ટર જોશી પણ ત્યાં સ્કૂલ આવ્યા હતા નહીં. લાસ્ટ મંડે વોઝ નો ડિફરન્ટ, જે ગયા મંડે પણ એ આવ્યા નહોતા, એની એજ જુદું થઈ, એના એજ પ્રમાણે આવી ગયા. He was not at bed. તે કોઈ પથારીમાં હતા નહીં. He was in the classroom and he was cold. તે પણ શું હતા, એ દિવસે સ્કૂલમાં આવ્યા હતા, ખૂબ વરસાદ હોવા છતાં સ્કૂલમાં આવ્યા હતા, અને વાતાવરણ કેવું એકદમ ઠંડુ હતું, અને ક્લાસરૂમ બી એકદમ કેવો થઈ ગયો હતો, ઠંડો થઈ ગયો હતો. હી વોઝ નોટ એન રૂમ ક્લોથ, એમને કોઈ ગરમ કપડાં પહેર્યા હતા નહીં. બટ ઇન ફેક્ટ, હકીકતમાં ઓલ ધ સ્ટુડન્ટ વેર કોલ્ડ, અને બધા જ જે ક્લાસની અંદર 5 કે જે વિદ્યાર્થીઓ આવ્યા હતા એ બધા એકદમ કેવા થઈ ગયા, કારણ કે બહારનું વાતાવરણ એકદમ કોલ્ડ હતું. એટમોસ્ફિયર એકદમ કોલ્ડ હોવાના કારણે બાળકોની અંદર શું થઈ ગયું, ઠંડી લાગતી હતી, અને બાળકો એકદમ ઠંડા થઈ ગયા હતા. ઇટ વોઝ ફ્રીઝિંગ, જે ક્લાસરૂમ હતો એ શું થઈ ગયું હતું, ફ્રીઝર, ફ્રીઝિંગ. ધ સ્કૂલ વોઝ લાઈક રેફ્રિજરેટર, જેમ ફ્રીજ હોય છે ને, ફ્રીજની અંદર આખી સ્કૂલ જે હતી ને એ ફ્રીજ હતી, અને જે રૂમ હતો ને એ ફ્રીઝર હતું. શું હતું, ફ્રીઝર. આપણા ઘરે ફ્રીજ હોય છે ને, એમાં એક ફ્રીઝર હોય છે, એમ જે આખી સ્કૂલ હતી એ ફ્રીજ હતી, એના અંદર જે રૂમ હતો એ ફ્રીઝર હતું. અવર રૂમ વોઝ લાઈક અ ફ્રીઝર, આખો રૂમ કેવું ફ્રીઝર જેવું રૂમ. એન્ડ પુઅર મિસ્ટર જોશી વોઝ લાઈક આઈસ, અને મિસ્ટર જોશી શું થઈ ગયા હતા, એ ફ્રીઝર એટલે કે રૂમની અંદર ઉભા હતા, અને પોતે કેવા થઈ ગયા હતા, આઈસ એટલે બરફ જેવા થઈ ગયા હતા. ધ સ્મોલ ક્લાસ વોઝ કોલ્ડ. એક તો નાનો રૂમ હતો અને ખૂબ જ વાતાવરણ એકદમ ઠંડુ, આખો રૂમ કેવો થઈ ગયો હતો, ઠંડો થઈ ગયો હતો. ઇટ વોઝ અ રેની હેવીલી, અને ખૂબ જ ભારે વરસાદ પડ્યો હતો. આઈ લેફ્ટ ધ સ્કૂલ અર્લી, હું પણ દિવસે સ્કૂલ ગયો હતો નહીં. ધ રેઇન સ્ટોપ એટ નાઇટ, પછી રાત્રે વરસાદ શું થઈ ગયો, બંધ થઈ ગયો હતો. નેક્સ્ટ ડે ધ સન વોઝ શાઇનિંગ, બીજા દિવસે સૂર્યપ્રકાશ આવી ગયો, સો એવરીથિંગ વોઝ ઓકે, કારણ કે સૂર્યપ્રકાશ આવવાના કારણે બધું જ જે વાતાવરણ છે એકદમ ક્લિયર થઈ જાય. અને બીજું કે જે વરસાદના કારણે જે પડ્યો કિચડ કે કંઈ પણ પાણી બધું શું થઈ જાય, સૂર્યપ્રકાશના ગરમીના કારણે સુકાઈ જાય છે. ધેર વેર 25 સ્ટુડન્ટ ઇન ક્લાસ, એ દિવસે સવારે કેટલા વિદ્યાર્થીઓ આવ્યા હતા, 25 વિદ્યાર્થીઓ આવ્યા હતા. કેમ, કારણ કે દિવસે વરસાદ આવ્યો હતો નહીં. નોટ ઓનલી 5, એ દિવસે 5 નહોતા પણ કેટલા આવ્યા હતા, 25 વિદ્યાર્થીઓ હતા. બટ વેર મિસ્ટર જોશી વોઝ, અને મિસ્ટર જોશી ક્યાં હતા, હી વોઝ નોટ ધેર, તે પણ સ્કૂલે આવ્યા હતા નહીં. ઇટ વોઝ એટ હોમ, તે કારણ કે ક્યાં હતા, પોતાના ઘરે હતા. સીકિંગ બેડ, કારણ કે શું હતા, તે બીમાર હતા, એના કારણે તે સ્કૂલે આવી શક્યા હતા નહીં. સો કે હવે આપણે નેક્સ્ટ એક્ટિવિટી આગળ.